साथी रे 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 साथी रे
બહુ ઓછાને મળે છે સાચો પ્રેમ આ જગતમાં, સાચી વાત છે ને? બહુ ઓછાને મળે છે સાચો પ્રેમ આ જગતમાં, પણ જેને મળે છે એને કદર નથી હોતી. પણ આપ લોકોનું જે પ્રેમ અમને મળી રહ્યું છે એની અમને ખબર પણ છે, એની અસર પણ છે અને એની ખૂબ જ કદર પણ છે. તો અહીંયા આવેલા તમામ મહેમાનોનું, વડીલોનું, સ્નેહ વિશેષશ્રીઓનું, સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવોનું, મારી બહેનોનું ને મારા ભાઈઓનું, મારા મિત્રોનું ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક સ્વાગત. મને તો એમ થયું હતું કે રક્ષાબંધન કરવા માટે અહીંયા આવું, અહીંયા ના, અચ્છા અહીંયા તો વેલેન્ટાઇન ડે કરવા માટે આવું. પણ મિત્રો, હું તમને એક વાત કરું સાચી. અમે લોકો નોર્મલી આ ઇન્ફોર્મેશન પબ્લિકલી સ્પેન્ડ કરતા હોઈએ કે આજે અમારો પ્રોગ્રામ અહીંયા છે ત્યાં છે, તો મારા પાસે અને વિક્રમજી પાસે ઘણા બધા ફોન આવ્યા વેરાવળથી અને ઘણા બધા મેસેજીસ પણ આવ્યા કે તમે અહીંયા વેરાવળમાં આવો છો, તમારું ખૂબ ખૂબ સ્વાગત, અમને ખૂબ જ ખુશી થશે કે તમારું પ્રોગ્રામ પહેલી વખત અમે લોકો જોઈશું. તો ફોન ઉપર તો અમને સાંભળીને બહુ જ મજા આવી કે ત્યાં પણ લોકો અમારી રાહ જોઈ રહ્યા છે. પણ મને એક વાતનું ગર્વ થાય છે અને એક વાત મને ખૂબ જ ગમી કે એક ફોન આવ્યો ને એક નાની બાળકી મને કહેતી હતી કે મમતા દીદી તમે અમારા વેરાવળમાં આવવાના છો. મેં કીધું આવવાની છું. તો કે તમે આટલી બધી જગ્યાએ પ્રોગ્રામ કરતા હો છો, તમને ઘણા બધા સારા કે ખરાબ અનુભવ થતા હશે, પણ હું ભલે નાની રહી પણ એક વાત મોટી કરું છું કે અમારા વેરાવળમાં આવીને તમને મોજ ના આવે તો તમે ફરીથી આ ગામમાં ના આવશો. મેં કીધું તું આટલી નાની છો અને આટલી વાત
આટલી ગેરંટી થી કહે છે તો મને કહે છે કે આજે પણ લોકો ઘર થી બહાર નીકળતા બીવે છે, આજે પણ લોકો ઘર થી બહાર નીકળતા બીવે છે, આવો અમારા વેરાવળમાં અહીંયા સંસ્કૃતિ હજુ જીવે છે. અને આ જે સંસ્કાર પેલી નાની છોકરીએ મને ફોન ઉપર બતાવ્યો એ જ હું એક્સપેક્ટ કરું છું આપ તમામ લોકોથી. ઉમ્મીદ રાખું છું કે જેવો સાથ અને સહકાર પ્રેમ આજે જ્યારે તમારા ગામના લોકો તમારા આ સિટીના લોકો અમને ફોન ઉપર બતાવતા હોય તો અમે તો રૂબરૂ મળ્યા છે, તો તમારો પ્રેમ અને સાથ અને સહકાર જોઈએ. બોલો આપશો ને? હવે હું આ શેરો શાયરીની શરૂઆત કરું એના પહેલા એક વાત કરવા માંગુ છું કે ઉપર જિસકા અંત નહીં ઉસે આસમા કહેતે હૈ, ઉપર જિસકા અંત નહીં ઉસે આસમા કહેતે હૈ, ઓર ઇસ જહાં મે જિસકા અંત નહીં ઉસે માં કહેતે હૈ. પણ અત્યારના જમાનામાં માંથી મોમ થઈ ગયું છે, પાપામાંથી ડેડ થઈ ગયું છે. હવે ડેડ તો એક ઇંગ્લિશ વર્ડ જ છે અને એ જ ડેડ નો અર્થ કંઈક જુદું પણ થાય છે, પણ આ વાતમાં મારે ડીપમાં ઉતરવું નથી. પણ આટલું જ કહેવા માંગુ છું કે તરક્કી સે હમને ક્યાં પાયા ઓર ક્યાં ખોયા. મિત્રો મારા થોડાક શબ્દો હું રજૂ કરું છું કે કુત્તોં કો ઘુમાના યાદ રહા ઓર ગાય કી રોટી ભૂલ ગયે, કુત્તોં કો ઘુમાના યાદ રહા ઓર ગાય કી રોટી ભૂલ ગયે, બ્યુટી પાર્લર કા રાસ્તા તો યાદ રહા ઓર લંબી ચોટી ભૂલ ગયે, હાય હેલો સબ યાદ રહા નમ્ર પ્રણામ ભૂલ ગયે, હિલ સ્ટેશન સબ યાદ રહે ચારો ધામ ભૂલ ગયે, યાર દોસ્ત સબ યાદ રહે, યાર દોસ્ત સબ યાદ રહે સગે ભાઈ કો ભૂલ ગયે, અરે સાલી કા જન્મદિન તો યાદ રહા ઓર માં કી દવાઈ ભૂલ ગયે. તો મિત્રો માં બાપ ને કદી ભૂલશો નહીં, પણ આપણા જીવનની બે કરુણતા છે. એક તો મા બાપ વિનાનું ઘર આજકાલના છોકરા થોડાક નોજવાન થાય છે, સમજદાર થાય છે, એમના મા બાપને મૂકીને કાં તો પડી જાય છે તો મા બાપને મૂકીને એકલા રહેવા માટે જતા રહે છે. પણ જે ઘરમાં તેમના મા બાપના વડીલોના હાથ ના હોય એ ઘરમાં સંસ્કાર કે સંસ્કૃતિ રહેતી નથી. તો મિત્રો આ જીવનની બે કરુણતા છે, એક તો મા બાપ વિનાનું ઘર અને ઘર વિનાના મા બાપ. આપણા સમાજમાં વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે, શું કામ? જે મા બાપ તેમના ચાર પાંચ છોકરાઓને દિનભર કામ કરીને તેમનું પેટ પાડી શકે છે એ જ ચાર પાંચ છોકરાઓ મોટા થયા પછી તેમના મા બાપ નથી પાડી શકતા. અરે પહેલે બચ્ચા ખાના નહીં ખાતા થા તબ માં રોતી થી. અહીંયા મારી જેટલી પણ બહેનો આવી છે એમને ખ્યાલ હશે કે એમના નાના નાના બાળકો ખાતા ના હોય ત્યારે તેમની આંખોમાં પાણી આવી જાય છે. તો પહેલે બચ્ચા ખાના નહીં ખાતા થા તબ માં રોતી થી ઓર અબ બચ્ચા ખાના નહીં દેતા તબ માં રોતી હૈ. અરે નાનો હતો ત્યારે માની પથારી ભીની રાખતો અને મોટો થયો છે તો માની આંખડી ભીની રાખે છે. તો મિત્રો કોઈ પણ મા બાપ જીવનમાં બે વખત તો જરૂર રડે છે, એક તો દીકરી ઘર છોડે ત્યારે અને દીકરો તરછોડે ત્યારે. અને એટલે જ કહું છું કે જીવન એવું ના જીવો કે કોઈ ફરિયાદ કરી જાય, જીવન એવું ના જીવો કે કોઈ ફરિયાદ કરી જાય, પણ એવું જીવો કે ફરી યાદ કરી જાય. જી હા મિત્રો, હવે આજે તમે તમામ લોકો તો અહીંયા મોજ મસ્તી માણી રહ્યા છો અને મને પણ અવસર મળ્યો છે તો થોડી ઘણી મસ્તી હું પણ કરી જ લઉં, કરી લઉં ને. આજકાલના લવર્સ માટે જ કંઈક શેર કહી દઉં. એક માં જિસ બેટે કો 20 સાલ મે જેન્ટલ બનાતી હૈ, એક માં જિસ બેટે કો 20 સાલ મે જેન્ટલ બનાતી હૈ, એક લડકી ઉસે 20 મિનિટ મે મેન્ટલ બનાતી હૈ. આશિક પાગલ હો જાતે હૈ પ્યાર મે ઓર બાકી કસર પૂરી હો જાતી હૈ ઇંતજાર મે, આશિક પાગલ હો જાતે હૈ પ્યાર મે બાકી કસર પૂરી હો જાતી હૈ ઇંતજાર મે, મગર યે લડકિયાં નહીં સમજતી પાણી પૂરી ખાતી ફિરતી હૈ બાજાર મે. હવે આ છોકરીઓની વાત હું પાછળથી કરું, પણ છોકરાઓની એક વાત કરી લઉં. જો સાચું સાચું કહેજો તમે મને, હું એક વાત કરું છું પ્રેક્ટિકલી, પણ મેં નોટ કર્યું છે કે છોકરાઓ કોઈ પણ પ્રેમમાં પડી જાય એટલે ઓટોમેટિક એના ખર્ચા વધી જાય, સાચી વાત છે? ખોટું ના બોલશો,
आ बाजूना प्रेमियों आवा नहीं के प्रेम मा खोट खाए। पहली वस्तु अमारा ए बाजूना आशिक नी वात करू, प्रेम करे पछी एनी हालत तो एवी थई के दिल जला रहा हूं, अपनी किस्मत फिर से आजमा रहा हूं। एक छोकरी तो मुकीने जती रही, पण आ लोको तो निराश ना थाय, आ लोको बीजी ने प्रपोज करवा मा जोड़ाई जाए। के दिल जला रहा हूं, अपनी किस्मत फिर से आजमा रहा हूं, बहुत घुमाया उस बेवफा को अपनी बाइक पे, इसलिए आज सीएनजी रिक्शा चला रहा हूं। आवो हाल हमारा ए बाजू ना प्रेमियों नो छे। बहनों तमे लोग वेम मा ना रहशो के आ लोग तमारा मां के बंगलो बनावशे ने गाड़ियों लई आवशे। आजकल आ बहनों नो स्वभाव ही केवो थई गयो छे के नी बेनपणी ना घर मा रहवा माटे बंगलो होय तो फट देने ना पति ने के मारे रहवा माटे बंगलो जोईए, एनी बेनपणी ना घर मा फरवा माटे गाड़ी होय तो फट देने ना पति ने के કે મારે ગાડી જોઈએ। હું તમને વાત કરું, તમે કલાકારને અહીંયા જોયા હશે હંસા રાઠોડને, પ્રેમી ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં ફિલ્મ જોયું છે મિત્રો? એમાં શરૂઆતમાં જે પ્રેમી પંખીડાઓ મરી જાય છે એની પ્રેમિકા આ, હવે આ કેટલી હોશિયાર, આજે એનો લવર એને મૂકવા આવ્યો તો એના લવરને શું કહે છે, બક્કા 3 દિવસ પછી મારો જન્મદિવસ છે એટલે આ ફેરે તો મારે જન્મદિવસની ગિફ્ટમાં એપલ કાં તો બ્લેકબેરી જ જોઈએ, તો એનો લવર ડેડ હોશિયાર કે છે અલી ગાંડી આ તો કેરી ની સીઝન શરૂ થઈ, કેરી માંગ ને, હવે આ તો બ્લેકબેરી ને એપલ માંગતી હતી। અને હું આજે બહેનો ને સ્વભાવ ની વાત કરતી હતી તો આવું જ આ હંસા રાઠોડ એના લવર ને કહેતી હતી કે જો મમતા સોની મમતા દીદી તો રોજ કેવા નવા નવા હાર પહેરીને લાવે છે, મને તો આવો હાર લઈ આવો ને, તો આને ખબર નહીં કે આનો આશિક મારો જ એ છે, આનો આશિક મારી જ પાછળ પડ્યો છે, તે તો મારા અંદાજ માં કહે છે કે અલી ગાંડી સિતારા પણ તોડી લાવું તારા ચોકમાં અને હીરાનો હાર પણ પહેરાવું તારા ડોકમાં, સિતારા પણ તોડી લાવું તારા ચોકમાં, હીરાનો હાર પહેરાવું તારા ડોકમાં, પણ અત્યારે બહુ મંદી ચાલી રહી છે તમારી પત્તક ઠોકમાં। તો બહેનો જોજો, તમે લોકો કાંઈ પણ ડિમાન્ડ કરો તો આ બધું ધ્યાન રાખજો, પણ મેં જેવું કીધું કે આ બાજુના પ્રેમીઓ તો પ્રેમમાં ખોટતો ના જ ખાય। હું જેવી ગાડીમાંથી ઉતરી એટલામાં તરત એક છોકરો એની પ્રેમિકાને ફોન કર્યો, અલી તો જલ્દી આવી જા, મમતા સોની પણ આવી ગઈ। તો પેલીએ તો ના પાડી હશે કે ના મારે અત્યારે નહીં, હું આટલી મોડું થઈ ગયું છે, તો પેલો કહે છે કે જાનુ વાવા તો કરો, તમારા આશિકની વાત કરું છું તમારા ગામના, કે જાનુ તારો ને મારો પ્રેમ એટલો જૂનો, જાનુ તારો ને મારો પ્રેમ એટલો જૂનો, ડાર્લિંગ મળવા આવે ત્યારે લેતી આવજે ને તંબાકુ ને ચૂનો, હવે તંબાકુ ને ચૂનો નો ખર્ચો એની પ્રેમિકા જોડે કરાવતો હોય તો આ લોકો ક્યાંથી પ્રેમ માં ખોટ થાય? પણ આજકાલ તો બધાને રાહ ચાલતા પ્રેમ થઈ જાય છે। એક છોકરાને છે ને મારી જોડે પ્રેમ થઈ ગયો, અને ખબર નહીં કે કઈ નહીં શું કીધું, કોણ હતો, શું કોણ હતો, એ તમે જવા દો, મારે સિક્રેટ વાત કરવી છે મારા વેરાવળના લોકો જોડે। એક છોકરાને છે ને મારી જોડે પ્રેમ થઈ ગયો, મારી જોડે પ્રેમ થઈ ગયો, મારી જોડે, કોણ હતો ભાઈ, એ અહીંયા ને, ઓહો જો તો ખરા, આ સાંભળો તો ખરી, ખબર નહીં ક્યાંથી મારો મોબાઈલ નંબર ગોતી લાયો, ચાન્સ નહીં લાગો, હો ચિંતા ના કર, પછી તો પ્રેમની વાતો ચાલુ કરી, પછી તો એકદમ થી શાયરી શરૂ કરી કે જાનો શું તેલી હોય તો સપનું મોકલ, એટલે મને ખબર પડી ગઈ કે આ જાનો જાનો કરવા વાળો અહીંયા વેરાવળનો જ છે, કે જાનો શું તેલી હોય તો સપનું મોકલ ને, જાગતી હોય તો યાદ મોકલ, રડતી હોય તો આંસુ મોકલ ને, હસતી હોય તો ખુશી મોકલ। મેં કીધું અલે આ વાસણ ધોવા બેઠી છું એઠવાડું મોકલો। તો મિત્રો ખરેખર ખૂબ જ નસીબદાર હોય છે એ લોકો જેના નસીબમાં પોતાના પ્રેમીનું મિલન લખ્યું હોય છે, જેવું એક વાર પિયુને મળવા આવજેમાં વિક્રમ અને રાધાનું મિલન થયું, પણ બેવફા પરદેશી પિક્ચર એવી હતી જ્યાં પ્રેમમાં દગો થયો હતો, બેવફાઈ થઈ હતી અને સંજોગોના કારણે મારા તો લગ્ન બીજે થઈ જાય છે અને હું મારા સસુરાલમાં જતી રહું છું, પણ પાછળથી પેલો સનેડો પણ આવી જાય છે। સનેડો આવ્યો કે બાબા છોડો આવ્યો, પણ આ સનેડો આવ્યો તો ત્યારે મારી હાલત જોઈ હતી ને, એ મર્યા, પણ એ સનેડો મને નહીં મારા પતિને મારવા આવ્યો હતો, અને એટલી બધી કોશિશો કરે છે મારા પતિને મારવાની અને છેલ્લે છેલ્લે બંદૂક ઉપાડે છે ને, એટલે જ કહું છું વિક્રમ વિક્રમ તું ચાલે જા અહીંથી,
આજે તારી સામે તારી પ્રેમિકા નહીં પણ અમરની પત્ની ઊભી છે અને એક પત્ની જ્યારે પોતાના પતિને બચાવવા જીતે ચડે છે ને ત્યારે યમરાજે પણ ખાલી હાથે પાછો ફરવું પડે છે એ યમરાજ પાછા ફરે આ પાગલ પ્રેમી વિક્રમ નય બહુ ખુશ ના થાવ બહુ ખુશ ના થાવ મારી પાસે બંદૂક છે અલ્યા ભાઈ બંદૂકમાં છે ને નકલી ગોળી હતી તમે કેમ તો સાચું સાચું કહી દો છો બધાય પીછા જોઈ છે ને બેફા પરદેશી મારા જેવા સનેડા છે એમની છે ને એમની ક્યાંય બીજે પહીણી ગઈ હશે ને તો ત્યાં જઈને પેલા મારી આવશે આ વાત તમારી એકદમ સાચી એટલે જ તો અમે લોકો સમાજ સંસ્કૃતિ ને ધ્યાનમાં રાખીને પિક્ચર બનાવીએ છીએ પણ અત્યારે તમે બેસી જાઓ આવો હા કે આ ડોળ બોલે તો શું આ ડોળ બોલે તો અહીંયા આવો ને ભૂલી ગયા પ્રેમી ઝુક્યા નથી ને ઝુકશે ને કેવી બંદૂક લઈને તમારી પાછળ દોડી હતી એ બંદૂકમાં ગોળી નહોતી બોલો એ બધું જવા દો એક તો બંદૂકના ઘરથી દોડ્યા ઉપરથી મને શું કે છે મારા પ્રેમને ખેંચીને લાયો છે તમારા પ્રેમને નહીં તમારી મોતને ખેંચીને લાયા છો મેં પણ તને કીધેલું ને શું કે જો મરી ગયો તો તારો દીવાનો કહેવાઈશ પણ જો બચી ગયો તો તારો સુહાગ બનીને બતાવીશ બચી જ ગયા છે સુહાગ બન્યા નહીં હજુ બીજા પિક્ચરમાં શું બીજા પિક્ચરમાં તમે જોઈ લીધું પાકિસ્તાન સુધી જતા રહ્યા બીજી છોકરી પાછળ અને પછી હજુ તો નવી દીવાની ગોતી લાય એક પ્રેમનો દીવાનો ને એક પ્રેમની દીવાની ખરેખર તમે સુધરવા નહીં તો મને ખબર પડી જ ગઈ છે ભાઈ હું દેશી ગોમડાનો ઠાકોર ભાઈ છું જો તમને કહી દઉં એટલે એમના તમારા પેલા શેર વાળા જેવું પેલું શું આઈ લવ યુ ફાઈ લવ યુ એવું બધું હમણા ના આવડે પણ હું શું કહું છું પ્રેમી બનીને બોલવાનું બકા બકી અમે તમારા જેવું પેલું શેર વાળું આઈ લવ એવું બધું કહે છે ને પણ અમારા ગોમડા વાળા શું કહે ખબર છે બોલવું છે શું કીધું બોલવું છે શું બોલવું છે વ્યવસ્થિત રીતે બોલવું તો બોલો ને બોલવું છે એટલે અમારા ગઈડિયા થી ગઈડિયા બધા આવું જ કહેતા હોય બોલવું છે એક કામ કરો મને છે ને તમારી હું અમને પ્રેમની વાતો કરવાનું કહું ને એટલે બે ઓફાઈના ગીતો ચાલુ કરી દે છે એક કામ કરો તમે એક સારી શાયરી કહી દો મારા માટે એ હા શાયરી શાયરી સાંભળવી છે ને એક સારી શાયરી કહી દો પ્લીઝ વીરા સારું સારું મેં કીધું નતું મારી જોડે પ્રેમની વાતો નહીં કરતા પણ ભાઈ હું એક ગામડાનો માણસ છું ગામડા જેવી શાયરી આવડી હો તને કહી દઉં અરે જે હોય ચાલશે હે ને ઉની ઉની ખીચડીમાં મેં તો નાખ્યું દહીં ઉની ઉની ખીચડીમાં મેં તો નાખ્યું દહીં ઘણી બધી સોળિયું જોઈ પણ તારા જેવી નહીં આ શાયરી કરી કે ખીચડી કરી અને ખીચડી કહેવાય શાયરી ના કહેવાય સારી શાયરી કર વીરા માય પગડો જો તેરો છે મને નોંધ મને માય પ્રેમ ની વાત નહી કરતા ચલ મારા વેરાવળ વાળો ની એક જોરદાર શાયરી કહી દો બરાબર મારા વેરાવળ ના આશિકો ની કહી દઉં ને કહી દઉં ભાઈ ચાંદની ચાંદ સે હોતી હૈ સિતારો સે નહીં ચાંદની ચાંદ સે હોતી હૈ સિતારો સે નહીં ઓર મોહબ્બત હજારો સે હો શું મોહબ્બત હજારો સે ના ના ભૂલતી હાચું બોલ